આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. ત્યારે 500 કરતાં વધુ વર્ષ બાદ યોજાનાર આ સમારોહને લઈને દેશભરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તે રાજકોટ શહેરમાં પણ ભારે ઉત્સાહ છવાયો છે. આ મહોત્સવ માટે સૌ કોઈ યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે. ત્યારે શહેરની માતૃ મંદિર કોલેજના છાત્રો દ્વારા ભગવાન શ્રી રામ માટે એલચી લવિંગ અક્ષતથી 350 ફૂટનો હાર બનાવાયો છે, જે આજે શાસ્ત્રોક્ત વિધિ મુજબ આ હારની પૂજા કરવામાં આવી હતી. તેને અંદાજે 70 જેટલી વિદ્યાર્થીનીઓ દ્વારા રાત દિવસ મહેનત બાદ આ હાર તૈયાર કરવામાં આવી છે. ત્યારે હારની ખાસિયત એ છે કે તેને ઇલચી લવિંગ અને અક્ષત સહિતની વસ્તુઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેથી ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકાશે. તેને આ હારની સંતોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરાયું હતું. ત્યારે આ હારને અયોધ્યા ખાતે મોકલી રામ ભગવાનને નાનકડી ભેટ આપવામાં આવનાર છે. ત્યારે આ હાર આજ રાત્રે અથવા આવતીકાલ સવાર સુધીમાં અયોધ્યા ખાતે રવાના કરવામાં આવનાર છે. લોંગ અને ચાવલ એ બહુ આમ પોઝિટિવ માનવામાં આવે છે શાસ્ત્રોના અનુસાર. બધા વિદ્યાર્થીઓએ હનુમાન ચાલીસાનું ઉચ્ચારણ કરતા કરતા હારની બનાવટ કરી છે. તે કેટલો ટાઈમ આપ્યો એમાં હાર બનાવવામાં? જેટલા દિવસથી હાર બનવાનું ચાલુ થયો છે તેટલા દિવસથી જ અમે 70થી વધુ વિદ્યાર્થીઓ છીએ, તે અમે મહેનત કરી રહ્યા છીએ. તને કેટલા કલાક કામ આવે છે આખો ટાઈમ? અમે જો કોલેજનો ટાઈમમાં અમારે સ્ટડી તો ચાલુ જ હતી, પરંતુ લેક્ચર પૂરા થયા પછી અમે 3 કલાક સુધી આહારની બનાવટ કરતા. તારું નામ મને કહી? વોર આરતી. અને કઈ કોલેજ? માતૃ મંદિર કોલેજ. સર પહેલા તમારો પરિચય આપી દો. મારું નામ પ્રોફેસર દિશાંક કાનાબર, માતૃ મંદિર કોલેજમાં છેલ્લા 7 વર્ષથી ફરજ બજાવું છું. સર આજે શું બનાવ્યું છે અને કેટલા ટાઈમ થયો? આજરોજ વિદ્યાર્થીઓ દ્વારા અયોધ્યા રામ મંદિર માટે એક ભવ્ય હારનું નિર્માણ કરાવેલું છે. કારણ કે 500 વર્ષ પછી આપણે જે ઇતિહાસના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ, ત્યાં વિદ્યાર્થીઓનું પણ એવું કહેવું હતું કે આપણે પણ એ સાક્ષીમાં થોડા સહભાગી બનીએ. એટલે વિદ્યાર્થીઓ દ્વારા ભારત વર્ષનો બહુ મોટો હાર બનાવીને અયોધ્યા મોકલવામાં આવશે. તે હારની વિશેષતા એ હશે કે મુખ્ય શિખરથી લઈ અને મુખ્ય દ્વાર સુધી હારની લંબાઈ છે. એટલે હાર એવરેજ તમે ગણો 350 ફૂટનો હાર છે. સાહેબ એમાં વસ્તુ શું રાખવામાં આવી છે અને કેટલી હશે એમાં? ખાસ કરીને વસ્તુમાં જોઈએ તો એલચી લવિંગ અને ચોખાનો ઉપયોગ કરેલો છે. કારણ કે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે આ દરેક વસ્તુ પવિત્ર માનવામાં આવે છે અને દરેક સારા કાર્યોમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. અને વાત કરીએ તો હારની અંદાજિત કહેવાય ને કે વજન 200-250 કિલો ઉપરનું હશે. સાહેબ કેટલો ટાઈમ થયો આને બનાવતા? હાર બનાવવામાં કદાચ આપણને સાહેબ નવાઈ લાગશે, પણ માત્ર ને માત્ર 7 દિવસની અંદર વિદ્યાર્થીઓ 70 જેટલા વિદ્યાર્થીઓ અવિરત દિવસ રાત જોયા વગર હારનું નિર્માણ કરેલું છે. સાહેબ આને કઈ રીતે મોકલશો હવે આપણે? હારને મોકલવા માટે આપણે એક પ્રકારે બેગ બનાવવામાં આવેલી છે અને જે તે વ્યક્તિ દ્વારા હાર ડાયરેક્ટ અયોધ્યા પહોંચી જશે તે વ્યવસ્થા કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.